સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી મંદિરની પોથી યાત્રા નીકળી હતી. લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર મોરારી બાપુની 9 દિવસની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોરારી બાપુના સુરથી આ રામકથા કરવામાં આવશે. ત્યારે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતેથી હજારોની સંખ્યામાં લોકો પોથી યાત્રામાં જોડાયા હતા અને પોથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રીન ચોક, સરજી હાઈસ્કૂલ રોડ, બસ સ્ટેન્ડ રોડથી ઇન હાઈવે ઉપરની કથાના સ્થળે પહોંચી હતી. ત્યારે યાત્રામાં અલગ અલગ પંથના સાધુ સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. મોટા મંદિર મહંત લાલદાસ બાપુ પણ હાજર રહ્યા હતા. તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો મંદિરના સેવકો, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી સહિતના હાજર રહ્યા હતા. ત્યારે રામકથાની લીંબડી શરૂઆત વોરા સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે મોરારી બાપુના લીંબડી શહેરમાં આ ત્રીજી વાર બેસી તેમજ આ કથામાં 1111 હવન કુંડ પણ કરવામાં આવનાર છે. તેમજ આ 9 દિવસની કથામાં સૌરાષ્ટ્ર નિંબાર્કપીઠ મોટા મંદિર દ્વારા સવારે નાસ્તો ઉપરાંત બપોર અને રાત્રેનું પણ ભોજન આપવામાં આવનાર છે. તેમજ આ કથાના પટરાંગણામાં અલગ અલગ સ્ટોલ પ્રદર્શનો તેમજ મેળા જેવું પણ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે રામકથાના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં લોકો કથા સાંભળવા આવ્યા હતા. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.